અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેના એસટી ડેપોમાં મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા કોસંબડી ગામનો પટેલ પરિવાર સરકારી બસમાં બેસતા જ 13.5 તોલા સોનું અને રોકડ ભરેલી બે પર્સની ચોરી થઈ જવા પામી હતી। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ખાતે રહેતા 55 વર્ષીય રંજનબેન કાંતિલાલ પટેલ પોતાના પુત્ર પ્રફુલ્લ સાથે ફોઈના દીકરા અરવિંદ પાટીલના પુત્રના લગ્નમાં મહારાષ્ટ્રના સહદા જવા માટે 1 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં જીઆઈડીસી બસ ડેપો ખાતે આવ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર તરફ જતી અંકલેશ્વર ડોડાઈચા એસટી બસમાં માતા અને પુત્ર બેઠા હતા। બસમાં બેસ્યા બાદ રંજનબેને પોતાનું પર્સની તપાસ કરતા તેમની પાસે રૂપિયા 4000 ભરેલું નાનું પર્સ જોવા મળ્યું ન હતું, જેને લઈ તેઓ લગ્નમાં પહેરવા માટે પોતાની સાથે લીધેલા સોનાના દાગીના ભરેલ પર્સની શોધખોળ કરતા તે પણ મળી આવ્યું ન હતું, જેથી પર્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેને લઈ રંજનબેને આ અંગે પુત્ર પ્રફુલ્લને જાણ કરતા તેઓએ બસ ચાલકને જાણ કરી હતી। તેમજ બસ અને ડેપો પર તપાસ કરતા પર્સ ન મળી આવતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી વિગતવાર જાણ કરી હતી। એક તરફ ચૂંટણી ચાલી રહી હતી તો બીજી તરફ દાગીનાના જરૂરી બિલ ન હોવાથી જે તે વખતે માત્ર જાણવા જોગ ફરિયાદ કરી હતી, જે બાદ આજરોજ રંજનબેન પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે 13.5 તોલા સોનાના દાગીના અને 4000 રોકડા મળી 3,41,500 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણા બના બનેલ કેવી બને છે? 1 ડિસેમ્બરની 1 તારીખે સવારે અર્લી મોર્નિંગ મારા મધરને હું જીઆરડીસી બસ સ્ટોપ મૂકવા ગયો હતો, અંકલેશ્વર હાઈવેવાળો। ત્યાં ચડતી વખતે ગીર્દી વધારે હતી અને અંકલેશ્વર દોંડાઈચા બસમાં એમને બેસાડવા જતાં એમના જે પર્સ હતું તેનામાંથી 13.5 તોલા સોનું હતું અને 4000 રૂપિયા કેશ હતા, એ જતા રહ્યા। પછી મારા મધરને ખબર પડી, સવારે 5:30નો ટાઈમ હતો, 5 થી 6નો ટાઈમ, અને પછી અમે રતિન ચોકડીવાળું પોલીસ સ્ટેશને આ જાણ કરી છે અમે।